ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી 5મી ઓક્ટોબરે હાથ ધરાશે. પાટનગરમાં મતગણતરી માટે 5 જુદા જુદા સ્થળે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થવાનો છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને પછી ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે, જનતા કયા પક્ષને કરશે પસંદ અને ચિત્ર તેનું બપોરે 2 કે 3 વાગ્યાની આસપાસ લગભગ સ્પષ્ટ થઈ જશે. હાલમાં સ્ટ્રોંગ રૂમ પર પોલીસ જવાનોનો લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે આવતીકાલે મતગણતરી થશે ત્યારે આપણી સાથે સમગ્ર મામલે વાત કરવા માટે પ્રાંત અધિકારી જે એમ બોરણિયા જી ઉપસ્થિત છે. સર, આવતીકાલ માટેની તૈયારીઓ છે એ જે કાઉન્ટિંગ સેન્ટર પર છે કેવા પ્રકારે કરવામાં આવે છે? આવતીકાલે 9 વાગે અહીંયા કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે. આ હોલમાં વોર્ડ નંબર 9, 10 અને 11 કાઉન્ટિંગ કરવાનું છે. તો 9 વાગે આ કાઉન્ટિંગ શરૂ થઈ જશે. તો અમે અમારા જે સ્ટાફને જે છે 7 વાગ્યાથી બોલાવી લીધેલો છે અને એ 8 વાગે આ હોલમાં એસેમ્બલ થઈ જશે. રાજકીય પક્ષોની હાજરીમાં, એમના ઉમેદવારોની હાજરીમાં આજે અમારો જે સ્ટ્રોંગ રૂમ છે એ ખોલવામાં આવશે અને 9 વાગે અહીંયા કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે. આ હોલમાં 9, 10 અને 11 ત્રણનું કાઉન્ટિંગ કરવાનું હોવાથી પ્રથમ વોર્ડ નંબર 9નું કાઉન્ટિંગ કરવામાં આવશે. દરેક વોર્ડમાં 3 રાઉન્ડ થશે, એટલે કે 9 રાઉન્ડમાં સંપૂર્ણ 9, 10, 11નું કાઉન્ટિંગ પૂરું થઈ જશે. પણ એટ એ ટાઈમ એક સમયે વોર્ડ નંબર નવના જ્યારે કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે માત્ર ને માત્ર વોર્ડ નંબર 9ના જ ઉમેદવારો, એના ચૂંટણી એજન્ટો અને એના કાઉન્ટિંગ એજન્ટોને અહીંયા પ્રવેશ આપવામાં આવશે. જેવું 9નું કાઉન્ટિંગ પૂરું થઈ જશે તરત જ એ લોકોને અહીંયા હોલ છોડી દેવા માટે એમને સમજૂત કરવામાં આવશે અને ત્યારબાદ વોર્ડ નંબર 9, 10 અને ત્યારબાદ વોર્ડ નંબર 11 એ રીતનું કાઉન્ટિંગ કરવામાં આવશે. ક્યાં સુધીમાં કાઉન્ટિંગ પૂર્ણ થાય અને એક પિક્ચર ક્લિયર થાય એવું લાગી રહ્યું છે? 9 વાગે જ્યારે કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે ઓનવર્ડ જે ટોટલ 9 રાઉન્ડ થશે એ 9 રાઉન્ડ લગભગ 3 થી 4 વાગ્યા સુધી ચાલશે અને ત્યાં સુધી પિક્ચર ક્લિયર થશે. જે પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે આ 3 વોર્ડ માટે, તો એ જ પ્રકારની વ્યવસ્થા બાકીના પણ 4 સેન્ટર માટે કરવામાં આવી છે? હા હા, દરેક કાઉન્ટિંગ સેન્ટર છે, કુલ 5 જગ્યા ઉપર આ કાઉન્ટિંગ થવાનું છે. તો દરેક કાઉન્ટિંગ હોલ ઉપર જે તે આરઓ રિટર્નિંગ ઓફિસર છે આ પ્રકારની સેમ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ બીજા જે ઉમેદવારના ચૂંટણી એજન્ટ છે, ઉમેદવારો છે, તેમને અહીંયા રાખવામાં આવશે. આ એક ખાસ કરીને કોરોનાના કારણે ઊભી કરાયેલી વ્યવસ્થા છે અને જે વોર્ડની જે વ્યવસ્થા પૂર્ણ થશે ત્યારબાદ બીજા વોર્ડ માટે તેને બોલાવવામાં આવશે અને એક અંદાજ પ્રમાણે 3 થી 4 વાગ્યા સુધીમાં લગભગ તમામ જે વોર્ડ છે તેનું પિક્ચર ક્લિયર થઈ શકે છે. કેમેરામેન મની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.